ગરીબ પ્રજાને કરમાં નજવી રાહત આપવાનો જે નિર્ણય લીધેલ છે. અગાઉ કોંગ્રેસ પક્ષે આવેદન પત્ર આપી ચાલુ વર્ષ માટે 50% કરમાં રાહતની માંગણી કરે તે મુદ્દાની સત્તાધીશો નજરઅંદાજ કરી અને આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજનાના નામે સિહોરના કરદાતાઓને પકડવાનો કાર્ય કરેલ છે. માંગણી કરી હતી કે ખરેખર આ આપી શકાય એમ છે અને લોકોની જરૂરિયાત છે હાલની પરિસ્થિતિમાં, તો જે લોકો ઉભા થઈ શકે એમ છે અને બેઠા કરવાની પણ આપણી બધાની સામૂહિક ફરજ છે, ત્યારે આપણે શું કરી શકીએ તો તરમાં રાહત આપી શકીએ એ આપણે કરવું જોઈએ. અને એ ઉપરાંત જે 2011-12 ની અંદર સ્વર્ણિમ જયંતિ વળતર પ્રોત્સાહિત વળતર યોજના આવી હતી એના પરિપત્ર સિહોર નગરપાલિકામાં દબાઈ ગયા અને એ જે કરમાં રાહત નગરપાલિકાએ આપવી જોઈએ એ લોકોને મળી નથી અને લોકોની સાથે એની લાગણી સાથે દ્રોહ કર્યો છે આ નગરપાલિકાના શાસકોએ. તો એ કાગળોમાં શું લાભ મળતો હતો, શું રાહતો આપતા હતા એની તપાસ થવી જોઈએ અને એ લાભ છે એ હાલમાં જ્યારે કરદાતા પોતાના કર ચૂકવવા આવે ત્યારે એને એ વળતરનો લાભ આપવો જોઈએ અને એને વળતર કાપી અને પછી તેની પાસેથી કર વસૂલવા જોઈએ. માત્ર એક નજીવો લાભ આપીને તમે લોકોની સાથે, અને ભાજપની ખાસ ટેવ છે કે નાના નાના અને મોટા મુખડાઓ બાંધી અને યોજનાઓને લાભ આપી દે, નામ આપી દે છે પણ ખરેખર લાભના નામે માત્ર શૂન્ય હોય છે. તેથી આપ સાહેબ અમારી લાગણી છે પ્રમુખ સુધી પહોંચાડો અને એના માટે આગળ વિચારી અને પ્રજાને કંઈક ને કંઈક લાભ આપો. આમાંથી આપણે બોર્ડમાં પણ આપણે રજૂઆત કરી, સરકારમાંથી 15-10% લાભ રહ્યો છે, 5% આપણે ઓનલાઈન ભરે તો એને 5% એટલે વધારે 15% લાભ મળશે. ઉપરાંત જે લોકો જૂના કર 31 સુધી ભરવાના હતા એ પણ આપણે 2 મહિનાની મુદત દબાવી દીધી કે જૂના કર ભરે તો પણ એને હજી પણ જૂના કર ભરશે ને એ લોકોને હજી પણ આપણે લાભ 2 મહિના સુધી આપશું. આવી આપણે જાહેરાત કરી દીધી છે, ડિક્લેરેશન આપી દીધું છે. પ્લસ તમે જે માગણી કરો છો કે જે 50% રાહત આપી દે એ ધ્યાને લેવામાં આવશે અને એના માટે આપણે બધા સાથે મળી અને લોકોને પબ્લિકને જે ફાયદો થાય એ ફાયદો આપણે લેશું. જૂના આપણે સર્ક્યુલર પણ કઢાવી દઈએ, આપની પાસે એક માંગણી કરવામાં આવેલ અને એ પણ મીટિંગ દરમિયાન આપણી જે બજેટ મીટિંગ મળી એ પણ આપને આવેદન પત્ર આપીને સિવોર કોંગ્રેસે માંગણી કરેલ કે હાલમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી અને એના હિસાબે સિહોરના શ્રમજીવીઓ અને વેપારીઓ ધંધા અને રોજગારથી બેકાર થઈ ગયા હોય ત્યારે એ લોકોને આપણે 1 વર્ષ માટે 50% કરમાં રાહત આપવી જોઈએ. એ અંગેની કોઈ ચર્ચા નગરપાલિકાની મિટિંગમાં થઈ નહીં અને હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવના નામે યોજનાનો લાભ આપવા માટે તેની સરકારમાંથી પરિપત્ર આવ્યો અને એ સરકારના પરિપત્ર મુજબ લોકોને 10% જેવી નજીવી રાહત આપવાનો નિર્ણય આ બોર્ડે લીધો. પણ એ નિર્ણય હાસ્યાસ્પદ એટલા માટે છે કે અગાઉના જે જૂના માંગડા ઉભા છે એ જૂના માંગડા 10,000 થી લઈને 1,00,000 રૂપિયા સુધી લોકોનું માંગણું પડ્યું છે. એ જે માંગણાઓની પાસે અત્યારે વસૂલાત કરવી હોય તો આ પરિસ્થિતિમાં એમની પાસે વસૂલાત થઈ શકે એમ નથી, એને આ યોજનાનો લાભ મળી શકે એમ નથી. તેમ છતાંય એ લોકોના માટે પણ આપણે વિચારવું જોઈએ. પ્લસ કે હાલમાં જે 2 વર્ષની અંદર પરિસ્થિતિ ખરાબ આવી છે એ લોકો ભાજપની સરકાર કોઈ પણ યોજનાને મોટા નામો આપી અને મોટા મોટા હોર્ડિંગ બનાવીને માત્ર જાહેરાતો કરે છે, હકીકતમાં પ્રજા સુધી કંઈ પ્રાપ્ત નથી. આવો જ એક મુદ્દો સિહોર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા મિટિંગના અગાઉ આવેદન પત્ર આપીને માગણી કરી કે નગરપાલિકાની સત્તામાં આવે છે કે જો એ લોકો ઈચ્છે તો સિહોરની જનતાને કરમાં રાહત આપી શકે, તો કોંગ્રેસ પક્ષની માગણી હતી કે 50% સિહોરની જનતાને કરમાં રાહત આપો. કારણ કે છેલ્લા 2 વર્ષથી કોરોના સામે લડી રહેલા આ સિહોરના શ્રમજીવીઓ અને શ્રેષ્ઠીઓ વેપારીઓ જોવા જઈએ તો આમ ભાંગી ગયા હોય આર્થિક રીતે, અને બીજી બાબત કે આર્થિક રીતે ભાંગ્યા પછી એ લોકો અત્યારે ઘર ચલાવવું મુશ્કેલ પડતું હોય, જ્યારે એ લોકો વેરો તો કેવી રીતે ભરી શકે પણ છતાંય લોકો લાજ શરમે ભરવા માટે તૈયાર છે, ત્યારે સિહોર નગરપાલિકાએ પણ આ જવાબદારી પોતાના સીધે લેવી જોઈએ અને 50% કરમાં રાહત આપવી જોઈએ. આવી માગણી નહીં કરવા તેમ છતાં સિહોરના સત્તાધીશો
અને એમણે સરકારમાંથી આવેલો પરિપત્ર અને એમાં એમણે એમ કીધું કે જે આ આઝાદીના રિપોર્ટ મહોત્સવ નામનો એક યોજના આવી છે ને એમાં લોકોને કરવા 10% રાહત આપવાની છે પણ એ 10% રાહત કોને મળી શકે તો કે જે રેગ્યુલર હપ્તા ભરે છે રેગ્યુલર વેરા ભરે છે એને જ આ લાભ મળી શકે પણ જે લોકોની પાસે જૂનું માગું પડ્યું છે એ લોકો આ રાહત કઈનો લાભ લઈ શકે તેમ નથી અને એ લોકો આ કરવેરો ભરી શકે એમ નથી ત્યારે કોંગ્રેસ પણ બીજી માગણી મૂકે છે કે જે જૂનું માગું છે એમાં એવી મોટી રાહત આપો કે જેથી એ લોકો લાભ આ લાભ લેવા માટે તેને પ્રેરાય અને નગરપાલિકાના ભંડોળમાં પણ ખૂબ મોટી રકમ આવે અને જમા થાય કે જેથી આગામી વર્ષે પણ લોકોને આ લાભ લેવા માટે જાય અને એના હિસાબે વર્ષો વર્ષ નગરપાલિકાનું ભંડોળ છે એ મોટું થતું જાય પણ આ શાસકોને માત્ર એકનો વેરો ઉઘરાવવામાં જ રસ છે કારણ કે આ જે યોજના છે એની રકમ જે ખોટ જશે નુકસાની જશે તો સરકાર ભરવાની નગરપાલિકા શું જીવવાની જનતાને આપે છે તો કે ઝીરો માત્ર વેરા ઉઘરાવવા સિવાય નગરપાલિકાની પાસે કોઈ કામ નથી અને એના શાસકો માત્ર ભ્રષ્ટાચાર કરવાનો આશય કે એક વિકાસના નામે જ્યાં હોય ત્યાં કામો આદરી દે છે અને એની પછી કામગીરીમાં પણ શૂન્ય હોય છે અને પ્રજા સુધી આ લાભો મળતા નથી યોજનાઓમાં પણ લાભ મળતા નથી અને લોકો સુધી આ યોજનાઓ પહોંચતી પણ નથી ત્યારે સિવિલ કોંગ્રેસ પક્ષ અને સિવિલ વિપક્ષ ફરી વખત માગણી કરે છે કે આ જે રાહત